डॉक्टर मौलिक चौहान सांतम डेंटल क्लिनिक प्रांतिज। आप सब प्रांतिजवासियों ने ZS TV ना माध्यम थी दिवाड़ी नी शुभकामनाओं पाठवु छू अने नवा वर्षनी हार्दिक शुभेच्छाओं पाठवु छू। नव वर्ष आप सब ने सुखदायी फलदायी लाभदायी निवड़े एवी सब ने प्रभु ने प्रार्थना। आ कोरोना ना संकट में आप सब प्रांतिजवासियों ने एटली मारी नम्र विनंती के सब दिवाड़ीना पर्व में सोशल डिस्टन्सिंग राखीने जे भी अमारी खरीदी होय के जे भी होय तमे सोशल डिस्टन्सिंग राखीने करो। अने बीजू सब मास्क सैनिटाइजर नो वारंवार उपयोग करो। घरनी बहार निकलती वखते रेग्युलर मास्क पहेरो, सोशल डिस्टन्सिंग जाळवो, ए सब ध्यानमां राखशो। દિવાળી અને નવ વર્ષના મંગલ પ્રસંગે હું જામનગર દ્વારકા જિલ્લાના આપણા સર્વે પરિવાર અને રાજ્યમાં વસતા આપણા બધા જ પરિવારોને નાગરિકોને આ મંગલમય પ્રસંગની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। આવતું નવું વર્ષ આપના અને આપના પરિવાર માટે સૌ પહેલાં તો આ કોવિડ સમયમાં આરોગ્યમય રહે, આપ સૌ સુરક્ષિત રહો, પ્રગતિમય રહે અને આવતા દિવસોમાં દરેક ક્ષેત્રે આપ અને આપનો પરિવાર સુખમય રીતે પ્રગતિ કરો એવી હું ઈશ્વરને પ્રાર્થના કરું છું। આપ સૌ પણ એક નાગરિક તરીકેનું દાયિત્વ હંમેશા આવતા નવ વર્ષમાં નિભાવતા રહ્યો અને એક શ્રેષ્ઠ રાષ્ટ્રના નિર્માણમાં આપણે સૌ આપણી યથાશક્તિ મુજબનું યોગદાન આપીએ એ પ્રકારની વ્યવસ્થામાં પણ આપ સૌ ચોક્કસ ભાગરૂપ રહેશો। પુનઃ નવ વર્ષની આપ સૌને મંગલમય શુભકામનાઓ સાથે વંદે માતરમ। મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ અંબાજી મુકામે માતાજીના દર્શન કર્યા। રાજ્ય અને દેશની સલામતી સમૃદ્ધિ અને પ્રજાની સુખાકારી માટે માતાજીને કરી પ્રાર્થના। મીડિયા સાથેની સંક્ષિપ્ત મુલાકાતમાં મુખ્યમંત્રીશ્રીએ પ્રજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે રાજ્ય અને દેશની સલામતી સમૃદ્ધિ અને પ્રજાની સુખાકારી ઉત્તરોત્તર વધારો થાય તેમજ કોરોના સંક્રમણ જલ્દીથી દૂર થાય તે માટે માતાજીની પ્રાર્થના કરી છે। મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે કોરોના સંક્રમણમાં થોડોક વધારો થયો છે ત્યારે લોકોને આરોગ્ય સેવા પૂરતા પ્રમાણમાં અને સારી રીતે મળી રહે તે માટે તમામ વ્યવસ્થા ઉપલબ્ધ બનાવાઈ છે। લોકોની સલામતી અને સાવચેતીના ભાગરૂપે અમદાવાદમાં શનિ રવિના વીકેન્ડનું કરફ્યુ નાખવાનો નિર્ણય લેવાયો છે। મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે કોરોના સંક્રમણને પહોંચી વળવા છેલ્લા 2-3 દિવસમાં રાજ્ય સરકારે મહત્ત્વના નિર્ણય લીધા છે। તેમણે પ્રજાને અનુરોધ કરતાં જણાવ્યું કે ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેત રહી ગાઈડલાઇનનું પાલન કરીએ। લોકોને માસ્ક પહેરવા તથા સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા અને સેનિટાઈઝર કે સાબુથી વારંવાર હાથ ધોવા મુખ્યમંત્રીશ્રીએ ભારપૂર્વક અનુરોધ કર્યો હતો। મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે વિદ્યાર્થીઓના શિક્ષણના હિતને ધ્યાનમાં રાખી તારીખ 23 નવેમ્બરથી ધોરણ 9 અને 12 અને કોલેજ શરૂ કરવાના હતા, પરંતુ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈ હમણાં કોઈ શાળા કોલેજો શરૂ કરાશે નહીં। અંબાજીના વિકાસ બાબતે બોલતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે અંબાજી મંદિરની ભવ્યતા તથા યાત્રિકોની સુવિધાઓમાં વધારો થાય તે માટે અંબાજી ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરવામાં આવી છે, જેનાથી આવનારા સમયમાં અંબાજીનો વિકાસ ઝડપથી બનશે। આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની શ્રીમતી અંજલિબેન રૂપાણી, સાંસદ શ્રી પરબતભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી શશીકાંતભાઈ પંડ્યા, પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણ, કલેક્ટર શ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અજય દહિયા, એસપી શ્રી તરુણ દુઘગલ, આસી કલેક્ટર શ્રી પ્રશાંત જીલોવા, અંબાજી ટ્રસ્ટના વહીવટદાર શ્રી સુધીન્દ્રસિંહ ચાવડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। અરવિંદ અગ્રવાલ, ZS TV, અંબાજી। મારું નામ હરેશભાઈ ચૌહાણ, નગરપાલિકા પૂર્વ ઉપપ્રમુખ ચોટીલા। ચોટીલાની જનતા અને ગુજરાતની જનતા અને આપણા દેશની તમામ નાગરિકોને આવનારા નવવર્ષની મારી હાર્દિક શુભેચ્છા છે। ZS TV ને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ખૂબ આગળ વધે, સાથે સાથે કોરોનાની મહામારીની અંદર આપણા દેશના જવાનો
અને આપણા નાગરિકોમાં આપણે સોશિયલ ડિસ્ટન્સ રાખીએ અને આ નવું વર્ષ મનાવીએ. સાથે મારું એટલું પણ કહેવાનું છે, એક ભગવાન મા ચામુંડાને એટલી મારી પ્રાર્થના છે કે આપણા દેશનો આ નવા વર્ષમાં એક પણ જવાન શહીદ ન થાય અને કોરોનાની મહામારી આપણા દેશમાંથી જલ્દીથી જાય. એ જ શુભેચ્છા સાથે નવા વર્ષની આપને ફરીવાર હાર્દિક શુભેચ્છા. સંગન સ્ટોર દેસાઈની પોડ પ્રાંતિજ, જે નવા વર્ષના 2020-21ના હાર્દિક શુભકામનાઓ પાઠવે છે. નૂતન વર્ષ અભિનંદન તથા કોરોનાના સંક્રમણના કારણે દરેકે માસ્ક પહેરવું તથા સોશિયલ ડિસ્ટન્સ રાખવું અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવો એ ખાસ ધ્યાન રાખવું, જેના કારણે કોરોનાનું સંક્રમણ ઘટી રહે એમ. જય જીનેન્દ્ર. માં હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે માં હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે. તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રોજના આવતી હોય તેવા ગાની સારવાર, હાડકાનો દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે માં હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા. માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે. તો માં હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે. લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટૂ કાયમી નિકાલ કરી આપવામાં આવશે. ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે. મો ગરદન પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે. સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે. વાર, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે. સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેટ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર. મોબાઈલ નંબર 7990007990 3.